નમસ્કાર મિત્રો, અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું. નરેન્દ્રભાઈના આદેશથી ભાજપના મુખ્ય નેતાઓને જેવા તેવા હલકટ પ્રકૃતિના પણ ઘણી વ્યક્તિઓએ મેં હું ચોકીદાર લખી તો નાખ્યું છે, એમાં ભાજપના મોટા પદ અધિકારી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીમાં ઊભા રહેવાના છે અને એટલું ખરાબ વસ્તુ એમને કરી છે, છાપામાં વાંચ્યા પછી આઘાત લાગ્યો છે કે ફોર્મ ભરતી વખતે, ફોર્મ ભરવા જતી વખતે મહિલાઓને ભેગી કરવા માટે દૂધ મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓને આદેશ આપ્યો છે કે આજે રાત્રે 29 તારીખે 12 વાગ્યા સુધીમાં હાજર થઈ જવું મહિલાઓને લઈને, દરેક ઘરથી એક ભાઈ એક બહેન, અને બહેનોને રાત્રે રોકાણ માટે સનાતલ પાસે કોઈ ડેરીમાં વ્યવસ્થા કરી છે. મિસ્ટર અમિત, આ કેવો અભિમાન છે દોસ્ત તારો. ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે પોલીસ અધિકારી કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પણ ન કહી શકે કે ભાઈ મહિલાઓને રાત્રે 12 વાગે અહીંયા કે 10 વાગે અહીંયા કે રાત્રે તમારા માટે અમે સગવડ કરી છે, તો અહીં આવી જજો. અને આવા કેવા તમારા સત્તાની અંદર પાવર છે કે એક માત્ર ફોર્મ ભરવા જવાનું છે એની અંદર આટલો બધો પાવર કે ભાઈ સનાથળ ડેરી પાસે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી છે? આ સારું નથી અમિત, કારણ કે તું મારાથી દોસ્ત 15 વર્ષ નાનો છે, એટલે કહેવાય કોઈ તું એવો પદાધિકારી બી નથી, તારી પાર્ટીનો તું એક બની બેઠેલો પ્રમુખ છે. અને અહીંયા ગુજરાતમાં તો ભલે મારા એરિયામાંથી તું સંસદ તરીકે ચૂંટણી લડીશ, પણ તડીપાર પણ થઈ ચૂક્યો છે, તો મને તારા માટે માન નથી અને રહેશે પણ નહીં. અને બીજો તમારો ગુજરાતનો અધ્યક્ષ ભાજપનો જીતુ વાઘાણીનો છોકરો, એ પણ ખુલ્લેઆમ ચોરી કરે અને પાછા તમે લખાવો મેં હું ચોકીદાર, તમને લોકોને લાજ શરમ નથી આવતી? તમારે ચૂંટણી લડવાની વાત ના હોય કે રાજકારણને રામ રામ કરીને ઘરના ખૂણામાં જીવનભર બેસી રહેવાનું હોય, આવા કાળા કામ કરીને પછી કાળા મોં લઈને નીકળાય નહીં, સી ખબર તમને કેમ કશું છે નહીં લાજ શરમ જેવી વસ્તુ. અને ગુજરાતમાં પાછા પાટીદાર બહેનોને કહેવા માગું છું કે તમારા કેટલા યુવાઓને કોઈ જનરલ ડાયર નામની વ્યક્તિએ ખલાસ કરી નાખ્યા ગોળીઓથી, છતાં પણ તમે વોટ આપશો? અરે રે, શું કહેવું.